સ્પેશિયલ તલાટી માટે મહત્વના પચાસ પ્રશ્નો એ પણ અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલા પ્રશ્નો પ્રશ્ન એક હીરાકોડી યોજના કઈ નદી પર આવેલ છે જવાબ મહાનદી પર પ્રશ્ન બે આધુનિક યુગનું બીજું નામ શું છે જવાબ ખનીજ યુગ પ્રશ્ન ત્રણ વિશ્વમાં ખનીજનું મહત્ત્વ કઈ ક્રાંતિ પછી વધી ગયું છે જવાબ ઔદ્યોગિક ક્રાંતિ પ્રશ્ન ચાર વિશ્વના લોખંડનો કુલ જથ્થાનો કુલ કેટલા ટકા જથ્થો ભારતમાં છે જવાબ વીસ ટકા પ્રશ્ન પાંચ તાંબાને જસત સાથે ભેળવતા કઈ ધાતુ મળે છે જવાબ પિત્તળ પ્રશ્ન છ બોક્સાઇડ ધાતુમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે જવાબ એલ્યુમિનિયમ પ્રશ્ન સાત અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ સ્થાને છે જવાબ ભારત પ્રશ્ન આઠ ઉત્તર ભારતમાં અબરખની ખાણો કયા સ્થળે આવેલી છે જવાબ હજારીબાગ પ્રશ્ન નવ ચૂનાના પથ્થરોનો ઉપયોગ મોટાભાગે સામા થાય છે જવાબ સિમેન્ટમાં પ્રશ્ન દસ ભારતમાં લોખંડ ગાળવાની ભઠ્ઠી પ્રથમ ક્યાં શરૂ કરવામાં આવી હતી જવાબ જમશેદપુરમાં પ્રશ્ન અગિયાર વિશ્વમાં સૌથી વધુ વીજ વપરાશ કયા દેશમાં થાય છે જવાબ યુ એસ એમાં પ્રશ્ન બાર દેશમાં સૌથી વધુ સૂર્યશક્તિ મેળવતું રાજ્ય કયું છે જવાબ ગુજરાત રાજ્ય પ્રશ્ન તેર ભારતનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યો આવેલો છે જવાબ ભુજ પાસે માધોપુરમાં પ્રશ્ન 14 પુનઃ ઉત્પાદિત અને પ્રદૂષણમુક્ત મુક્ત કઈ છે જવાબ પવન ઊર્જા પ્રશ્ન પંદર પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય તો પવન ચક્કી કેટલા વોલ્ટ પેદા કરી શકે જવાબ ત્રણ હજાર પાંચસો સડસઠ વોલ્ટ પ્રશ્ન સોળ ગુજરાત સરકારે પવન ઊર્જા માટે સૌથી મોટું વિન્ડ ફ્રોમ ક્યો ઊભું કરેલ છે જવાબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ખાતે પ્રશ્ન સત્તર ગુજરાતમાં બાયોગેસ બનાવવાની શરૂઆત કઈ સાલમાં થઈ હતી જવાબ ઓગણીસો ચોપનમાં પ્રશ્ન અઢાર કોઈપણ પદાર્થ કે વસ્તુના કાર્ય કરવાના પ્રમાણને શું કહેવાય જવાબ શક્તિ પ્રશ્ન ઓગણીસ કોલસાની ઉપયોગિતાની માંગ હોવાના કારણે તેને શું કહેવામાં આવે છે જવાબ કાર્ડોહિરો પ્રશ્ન વીસ ભારતમાં સૌથી મોટું જળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે જવાબ કર્ણાટકમાં પ્રશ્ન એકવીસ રાજસ્થાનમાં કયું પરમાણુ વિદ્યુત મથક આવેલું છે જવાબ રાવતબાટા પ્રશ્ન બાવીસ ભારતમાં સૌ પ્રથમવાર રાધન ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ જવાબ ગુજરાત રાજ્યમાં પ્રશ્ન ત્રેવીસ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે જવાબ ધુવારણ પ્રશ્ન ચોવીસ ઉકાઉ જળ વિદ્યુત મથક કઈ નદી પર આવેલ છે જવાબ તાપી નદી પર પ્રશ્ન પચીસ મિનાર ક્યો આવેલો છે જવાબ દિલ્હી ખાતે પ્રશ્ન છવ્વીસ ઈસવીસન અઢારસો ચોપનમાં સુતરાઉ કાપડની મિલ ક્યાં શરૂ થઈ હતી જવાબ મુંબઈમાં પ્રશ્ન સત્યાવીસ દવાઓના ઉત્પાદનમાં કયો દેશ વિકાસશીલ દેશમાં અગ્રસ્થાને છે જવાબ ભારત પ્રશ્ન અઠ્યાવીસ ભારતમાં સિમેન્ટનું સૌ પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું જવાબ ચેન્નાઈમાં પ્રશ્ન ઓગણત્રીસ ભારતનો રેશમી કાપડનો ગ્રાહક દેશ કયો છે જવાબ સિંગાપોર પ્રશ્ન ત્રીસ ભારતનો કયો ઉદ્યોગ સદીઓથી જગપ્રસિદ્ધ છે જવાબ રેશમી કાપડનો પ્રશ્ન એકત્રીસ એક ટન એલ્યુમિનિયમના ઉત્પાદન માટે લગભગ કેટલા ટન બોક્સાઇટની જરૂર પડે છે જવાબ છ ટન પ્રશ્ન બત્રીસ હિન્દુસ્તાન કોપર લિમિટેડ સંસ્થા કયા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે જવાબ તાંબુ ગાર્ડનમાં પ્રશ્ન તેત્રીસ ભારતમાં ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું હતું જવાબ તમિલનાડુમાં પ્રશ્ન ચોત્રીસ કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે જવાબ ધોરીમાર્ગ નંબર સાત બે હજાર ત્રણસો બોતેર કિલોમીટર વારાણસીથી કન્યાકુમારી પ્રશ્ન પાંત્રીસ ગ્રામ માર્ગોનું સંચાલન કોણ કરે છે જવાબ ગ્રામ પંચાયત પ્રશ્ન છત્રીસ એક્સપ્રેસ ધોરીમાર્ગના પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કયો છે જવાબ સુવર્ણચતુર્ભુજ પ્રશ્ન સાડત્રીસ ભારતનો પ્રથમ રેલમાર્ગ કયા બે સ્થળો વચ્ચે શરૂ થયો હતો જવાબ મુંબઈથી થાણા અઢારસો ત્રેપનમાં પ્રશ્ન આડત્રીસ ભારતમાં રેલમાર્ગોની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે જવાબ ત્રેસઠ હજાર એકસો ચાલીસ પ્રશ્ન ઓગણચાલીસ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે જવાબ કન્યાકુમારીથી જમ્મુ પ્રશ્ન ચાલીસ જમ્મુથી કન્યાકુમારી માર્ગ ઉપર દોડતી જાણીતી ટ્રેનનું નામ શું છે જવાબ હિમસાગર એક્સપ્રેસ પ્રશ્ન એકતાલીસ બ્રોડગેજની પહોળાઈ કેટલા મીટર હોય છે જવાબ એક પોઈન્ટ છસો છોતેર મીટર પ્રશ્ન બેતાલીસ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે જવાબ અમદાવાદ પ્રશ્ન તેતાલીસ ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ કઈ સાલથી થયો હતો જવાબ અઢારસો સાડત્રીસમાં પ્રશ્ન ચુવાલીસ ઈસવીસન અઢારસો ત્રેપનમાં શરૂ કરવામાં આવેલ રેલમાર્ગની લંબાઈ કેટલા કિલોમીટરની હતી જવાબ ચોત્રીસ કિલોમીટરની પ્રશ્ન પિસ્તાલીસ ભારતમાં સૌથી વધુ વહાણવટું કઈ નદીની હુગલી શાખામાં થાય છે જવાબ ગંગા નદી પ્રશ્ન છેતાલીસ ભારતમાં સૌપ્રથમ ટેલિફોનનું જોડાણ કઈ સાલમાં થયું હતું જવાબ ઈસવીસન અઢારસો એકાવનમાં પ્રશ્ન સુડતાલીસ કયો હાઈવે એક પણ રેલવે ક્રોસિંગ નહીં હોય જવાબ સુવર્ણ ચતુર્ભુજ હાઈવે પ્રશ્ન અડતાલીસ ગુજરાત રાજ્ય લગભગ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે જવાબ સોળસો કિલોમીટર પ્રશ્ન ઓગણપચાસ ભારતમાં સૌથી વધુ સમાચાર પત્રો કઈ ભાષામાં પ્રગટ થાય છે જવાબ હિન્દી ભાષામાં પ્રશ્ન પચાસ આપણા ભારત દેશમાં સૌથી વધુ ઊંચાઈ પર તૈયાર કરવામાં આવેલ માર્ગ કયો છે જવાબ મનાલીથી લદ્દાખ